નમસ્તે મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? મિત્રો, આજે આપણે જોઈશું અંગ્રેજીમાં એક્ટિવ પેસિવ, એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે કન્વર્ટ કરવું તેના વિશે માહિતી આજે હું તમને આપીશ. તો ચલો શરૂ કરીએ. આજનો ટોપિક છે એક્ટિવ પેસિવ. સ્ટુડન્ટ, સૌથી પહેલાં તો એક્ટિવને ગુજરાતીમાં કર્તરી કહેવામાં આવે છે. કર્તરી વાક્યો જેમાં કર્તા પ્રધાન હોય છે, ત્યારે પેસિવને કર્મણી કહેવાય છે. તમે વોર્ડથી પ્રશ્ન પૂછો એટલે તમને કર્મ મળે છે મિત્રો. તો એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ફેરવવું, તમારે ખાસ તો ટેન્સ વાઇઝ ધ્યાન રાખવાનું છે મિત્રો. અને આ જે સેન્ટેન્સ છે એ દરેક સેન્ટેન્સ ટેન્સ વાઇઝ એમાં ચેન્જીસ થતા હોય છે, એ તમારે ખાસ એક્ટિવ પેસિવમાં ધ્યાન રાખવાનું છે. તો એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. અજય રાઇટ્સ એ પોએમ. તો આ એક્ટિવનું એક્ઝામ્પલ છે, એક્ટિવ વોઇસ છે. અત્યારે એક્ટિવ વોઇસમાં સૌથી પહેલા સ્ટુડન્ટ્સ સબ્જેક્ટ હોય છે, એના પછી વર્બ ટેન્સ પ્રમાણે હોય છે, અને પછી છે ઓબ્જેક્ટ. હવે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં તમે કન્વર્ટ કરો છો ત્યારે ઓબ્જેક્ટ તમારે આગળ લાવવાનું છે, સબ્જેક્ટ પાછળ જશે. તો આપણે અહીંયા ઓબ્જેક્ટ કયું છે? એ પોએમ. અહીંયા લખીશું એ પોએમ. અહીંયા ધ્યાન આપશો, વર્બ્સ ના આધારે તમને ખબર પડશે કે આ જે સેન્ટેન્સ છે તે સેન્ટેન્સ સાદા વર્તમાન કાળનું છે. એટલા માટે આપણે અહીંયા ટુ બી નું ફોર્મ્સ જે છે વર્તમાન કાળનું જે છે તેનો ઉપયોગ કરીશું. ટુ બી ના ફોર્મ્સ તમને યાદ હોવા જોઈએ મિત્રો. ટુ બી છે અહીંયા એમ ઇઝ આર. ઓકે, તો અહીંયા એ પોએમ એની સાથે આપણે ટુ બી વાપરીશું, ઇઝ. ઓકે, એ પોએમ ઇઝ. અને હવે આપણે લખવાનું છે વર્બ. આનું આપણે લખીશું પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, તો રાઇટ નું પાસ્ટ પાર્ટિસિપલ થશે રીટન. એ પોએમ ઇઝ રિટન. અને છેલ્લે આપણે લખીશું સબ્જેક્ટ. પણ અહીંયા શબ્દ મૂકવાનું છે બાય. ઓકે, તો અહીંયા સબ્જેક્ટ જશે પાછળ, ઓબ્જેક્ટ આગળ આવશે, અને જે તમારું વર્બ છે એનું તમારે પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા લખવાનું રહેશે. તો આ રીતે તમે કન્વર્ટ કરી શકો છો અજય રાઇટ્સ એ પોએમ. તો એ પોએમ ઇઝ રિટન બાય અજય. અહીંયા તમારે બાય શબ્દ ઉમેરવાનો છે. તો અહીંયા જ્યારે પેસિવની અંદર તમારે સૌથી પહેલાં આવશે ઓબ્જેક્ટ, પછી ટુ બી, વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ્સ, અને ત્યાર પછી બાયની સાથે સબ્જેક્ટ. તો આ રીતે તમે એક્ટિવનું પેસિવમાં કન્વર્ટ કરી શકો છો. બીજા કેટલાક ચેન્જીસ મિત્રો તમારે ધ્યાન રાખવાના છે. તમે અહીંયા જોયું કે જે સબ્જેક્ટ અજય અત્યારે નામ હતું તેનું બાય અજય થયું, પણ અહીંયા માની લો પ્રોનાઉન આઈ યુ હી સી ઇટ વપરાયેલું હોય, તો એને આપણે જ્યારે પેસિવમાં ફેરવીએ છીએ તો શું ચેન્જીસ થાય છે તે આપણે જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું છે કે એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસમાં જ્યારે તમે રૂપાંતર કરો છો, કન્વર્ટ કરો છો, એક્ટિવ વોઇસમાં પ્રોનાઉન આઈ હોય ત્યારે પેસિવ એનું થશે બાય મી, યુ હશે તો બાય યુ, હી એનું થશે બાય હિમ, સી એનું થશે બાય હર, પછી ઇટ તો એનું થશે બાય ઇટ, વી વીનું થશે બાય અઝ, અને ધે તો ધેનું થશે બાય ધેમ. જ્યારે એક્ટિવ વોઇસની અંદર પ્રોનાઉન્સનો ઉપયોગ કરવામાં આવેલો ત્યારે જ્યારે આપણે એનું પેસિવ વોઇસ કરીએ છીએ ત્યારે પેસિવ વોઇસમાં તમારે આ ચેન્જીસ થાય છે. અહીંયા પ્રોનાઉનનું આઈનું બાય મી થશે, બાય યુ, બાય હિમ, બાય હર, બાય ઇટ, બાય અસ, બાય ધેમ. જોઈએ એક્ઝામ્પલ. સી રીડ્સ એ બુક. તો અહીંયા બુક એ ઓબ્જેક્ટ છે જેને આપણે પેસિવમાં ફેરવતી વખતે આગળ લાવીશું. અહીંયા એ બુક, બુકની સાથે ટુબીનો ઉપયોગ કરીશું, ઇઝ. આ વર્તમાન છે એટલા માટે, પ્રેઝન્ટ ટેન્સ છે એટલા માટે ઇઝનો ઉપયોગ કરીશું. સ્ટુડન્ટ, જો અહીંયા ભૂતકાળ હોય તો તમારે એના ટુબીના ફોર્મ છે વોઝ વેર. ઓકે, આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, પણ અત્યારે પ્રેઝન્ટ ટેન્સમાં તમારે ઇઝ ઉપયોગ કરવાનો છે. એ બુક ઇઝ રીડનું પાસ્ટ પાર્ટિસિપલ છે, રીડ જ થાય છે.
ओके तो ए बुक इज रीड बाय सी नहीं आवे बाय हर ओके ए बुक इज रीड बाय हर तो અહીંયા સી નું થઈ ગયું બાય હર ઓકે તો એ રીતે આ ટેબલ તમારે ધ્યાન રાખવાનું છે બીજો એક એક્ઝામ્પલ જોઈએ આઈ પ્લે અ ગેમ હું એક રમત રમું છું બરાબર તો અહીંયા આપણે લઈએ એ ગેમ ઇઝ પ્લે નું પાસ્ટ પાર્ટિસિપલ થશે પ્લેડ आई नू थसे बाय मी ओके तो आई प्ले अ गेम अ गेम इज प्लेड बाय मी तो क्या लावी गयो छे स्टूडेंट्स आ तुमने टेबल માં ઓકે પણ એ બધી ધ્યાન રાખજો તમે આ જે સેન્ટેન્સ આપણે જોયા તે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં તમે આ રીતે કરી શકો છો જોઈએ એકાદ એક્ઝામ્પલ ફરીથી सिंपल प्रेजेंट टेंस में मित्रों आपने जे सेंटेंस जोया बराबर हवे आपणे आगळ जोईए जो અહીંયા રમેશ ડ્રોઝ અ પીકોક રમેશ મોર નું ચિત્ર દોરે છે ઓકે તો અહીંયા આપણે એપીકોક ને આપણે આગળ લાવીશું એપીકોક ઓકે એની જોડે ટુ બી નું ફોર્મ મૂકીશું ઇઝ એપીકોક ઇઝ ડ્રોનું જે પાસ્ટ પાર્ટિસિપલ છે તે છે ડ્રોન એપીકોક ઇઝ ડ્રોન બાય રમેશ જો નામ આપ્યું છે તો ઇઝી છે પણ પ્રોનાઉન આપ્યું હોય તો મેં તમને જે ટેબલ હમણાં સમજાવ્યું તે પ્રમાણે તમારે મૂકવાનું રહેશે જોઈએ વી સિંગ પોએમ્સ અમે કવિતાઓ ગાઈએ છીએ તો અહીંયા પોએમ્સ જોવો મિત્રો તો પોએમ્સ હવે અહીંયા આર નો ઉપયોગ આપણે નહીં કરીએ મિત્રો પોએમ્સ બહુવચન છે એટલે અહીંયા આર આવશે પોએમ્સ ઇઝ નહીં આવે પોએમ્સ આર ઓકે સિંગ નું સંગ એનું પાર્ટિસિપલ પાસ્ટ પાર્ટિસિપલ થશે સંગ પોએમ્સ આર સંગ બાય વી નું થશે અઝ પોએમ્સ આર સંગ બાય અઝ ઓકે તો આ રીતે તમારે સેન્ટેન્સ કન્વર્ટ તમે કરી શકો છો તમને એક સેન્ટેન્સ આપું છું મિત્રો તમારે એનો જવાબ મને કહેવાનો છે એને તમારે કન્વર્ટ કરીને બતાવવાનું છે પેસિવ વોઇસમાં ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ સેન્ટેન્સ તમારે કન્વર્ટ કરવાનું છે પેસિવ વોઇસમાં જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને ગ્રુપમાં જરૂર જણાવશો અથવા તો મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેશો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું એક્ટિવ પેસિવમાં સિમ્પલ પાસ્ટ ટાઈમ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એક્ઝામ્પલ હતા આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ફરીથી થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ ધન્યવાદ જય હિન્દ જય ભારત